डॉ बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरे एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट एस टी वाई बी ए का एक पेपर स्टेटिस्टिक उसका यूनिट नंबर थ्री मैथमेटिकल एक्सपेक्टेशन उसकी आज लेक्चर सीरीज़ इस फर्स्ट लेक्चर के अंदर मैथेमेटिकल एक्सपेक्टेशन क्या है उसके बारे में आज हम बात करेंगे तो आओ देखते हैं कि मैथेमेटिकल एक्सपेक्टेशन क्या है મેથેમેટિકલ એક્સપેક્ટેશન એ પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાના બેઝ ઉપર વિદ્યાર્થી મિત્રો આધારિત છે જે ગયા લેક્ચરમાં આપણે પ્રોબેબિલિટી સંભાવના સમજ્યા હતા એના ઉપર જ આ મેથેમેટિકલ એક્સપેક્ટેશન છે અને ખૂબ જ સહેલું યુનિટ ગણી શકાય જેમાં તમે પૂરા માર્ક્સ મેળવી શકો એટલું ઇઝી યુનિટ છે તો આવો સમજવા માટે પ્રયત્ન કરીએ કે મેથેમેટિકલ એક્સપેક્ટેશન ગાણીતીય અપેક્ષા શું છે સૌપ્રથમ આપણે એનો ઉદ્દેશ શું છે સમજવા માટે પ્રયત્ન કરીશું ત્યારબાદ પ્રાસ્તવિક યદચ્છ ચલ કોને કહેવાય રેન્ડમ વેરિયેબલ અસતત ચલ સતત ચલ સંભાવના વિતરણ એના વિધેયની વ્યાખ્યા ગાણિતીય અપેક્ષાની વ્યાખ્યા અપેક્ષિત કિંમતોના ગુણધર્મ મધ્યક વિચરણ અને સહવિચરણ ઉદાહરણો સ્વાધ્યાય અને વૈકલ્પિક પ્રશ્નો સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું તો આવો સમજીએ કે અપેક્ષાનો ઉદ્દેશ શું છે તો વિદ્યાર્થી મિત્રો અપેક્ષા એ સતત ચલ અને અને જાણકારી મેળવી ગાણિતીય અપેક્ષાનો અર્થ એના ગુણધર્મ વિશે પરિચય કેળવવાનો આપણો ઉદ્દેશ છે પ્રસ્તાવના જોઈએ તો સંભાવનાની અંદર એ ઇકોનોમિક્સની અંદર પ્રોબેબિલિટી એ ખૂબ મહત્વનું યુનિટ ગણી શકાય જે આપણે સંભાવના વખતે સમજ્યા હતા એમાં બે પ્રકારની મુખ્યત્વે માહિતી આપણી અગર હોય છે એક ગુણાત્મક માહિતી હોય છે અને બીજી સંખ્યાત્મક માહિતી હોય છે જે અહીંયા દર્શાવેલ છે અને એમને માહિતીને આપણે કોષ્ટક દ્વારા વર્ગીકૃત કરીશું તો એ કોષ્ટક કોષ્ટકને મેથેમેટિકલ ડિસ્ટ્રિબ્યુશન તરીકે આપણે ઓળખીશું સંભાવના વિતરણનો ઉપયોગ કરવા માટે ઘણીવાર મુશ્કેલી ઊભી થતી હોય છે એટલા માટે ગાણિતી અપેક્ષાનો ઉપયોગ કરવો હિતાવહરે છે તો આવો સમજીએ કે યદચ્છચલ શું છે ધારો કે બહુ મહત્વની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે આ વ્યાખ્યા ઉપર ધ્યાન આપીએ ધારો કે કોઈ ચલની કિંમત યદચ્છ પ્રયોગના પરિણામ ઉપરથી મળતી હોય તેને સાંખ્યાત્મક સ્વરૂપે રજૂ કરી શકાય તો તે ચલને યદચ્છ ચલ એટલે કે રેન્ડમ વેરિયેબલ કહે છે એટલે કે કોઈ પણ ચલની કિંમત યદચ્છ પ્રયોગના પરિણામ ઉપરથી મળતી હોય તો તેને સાંખ્યાત્મક સ્વરૂપે રજૂ કરી શકાય તેમ હોય તો તેને યદ્ધ સચલ તરીકે ઓળખી શકાય યદ્ધચલને જનરલી આપણે એક્સ વડે દર્શાવીશું એટલે કે જો આપણી આગળ એક્સ વન ઘટના હોય એક્સ ટુ ઘટના હોય એક્સ થ્રી ઘટના હોય એક્સ સેન ઘટના હોય તો વ્યાપક સ્વરૂપે આપણે એને એક્સ આઈ સ્વરૂપે લખીશું જ્યાં આઈ બરાબર વન ટુ થ્રી અપ ટુ એન લખી શકાય તો હવે યદચ્છ પ્રયોગ એટલે કે પ્રયોગમાં અનેક શક્ય પરિણામો પૈકી ગમે તે એક પરિણામ ઉદ્ભવી શકે ધારો કે આપણે કોઈ સિક્કાને ઉછાળીએ વિદ્યાર્થી મિત્રો એમાં એજ આવી શકે અને એની અંદર ટી આવી શકે તો આ એચ અને ટી છે એનો નિર્દેશ અવકાશ થયો જેને આપણે સેમ્પલ સ્પેસ એસ તરીકે ઓળખવામાં આવે છે તો કોઈને ઉછાળીએ તો એચ કેટલી વખત આવી શકે તો કે ઝીરો વખત એક પણ વખત ન આવે અને બની શકે કે એક વખત આવી શકે જો એક વખત સિક્કો ઉછાળીએ તો એ જ રીતે ટેલ કેટલી વાર આવે એટલે કે કાંટો તો કે એક પણ વખત ન આવે અથવા તો કાંટો છે એ એક વખત આવી શકે વિદ્યાર્થી મિત્રો તો એ ઝીરો અને વન તો ઝીરો અને એક્સ વન કહેશું અને આને એક્સ ટુ કહીશું તો આ જે આપણે દર્શાવવાની રીત છે ઝીરો અને વન જેને આપણે રેન્ડમ વેરિયેબલ તરીકે ઓળખીશું અસતત ચલ એટલે શું તો કે એવો યદ્છ ચલ કે જેની ગણતરી આપણે કરી શકાય એવી અનંત કિંમતો હોય ધારણ કરી શકીએ દાખલો સિક્કો ઉછાળીએ તો છાપ છાપની સંખ્યા કુટુંબમાં બાળકોની સંખ્યામાં અનેક કુટુંબ હોય પણ બાળકોની સંખ્યા તો ગણતરી કરી જ શકાય બાગમાં ફૂલોની સંખ્યા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા રોડ ઉપર અકસ્માતોની સંખ્યા સતત ચલ એટલે શું એ કન્ટિન્યુઅસ છે એટલે કે કોઈ પણ ગાળાની એ બધી જ કિંમતો ધારણ કરવા માટે સક્ષમ છે મેથ્સની અંદર એક શબ્દ છે જેને આપણે ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ ફંક્શન કહીએ છીએ કન્ટિન્યુઅસનો મતલબ જ થાય સતતતા એટલે કે કોઈ પણ ગ્રાફ હોય એ આ રીતે સતત રીતે જો આગળ વધતો હોય તો આપણે એને સતત ગ્રાફ છે એવું કહી શકાય દાખલા તરીકે સતત ચલ એટલે શું યદચ્છ ચલની ભાષામાં તો વ્યક્તિની ઉંમર દર્શાવતો ચલ આવક દર્શાવતો ચલ વજન દર્શાવતો ચલ વિદ્યાર્થીઓના ગુણો દર્શાવતો ચલ એને આપણે સતત ચલ તરીકે ઓળખીશું આવો સમજીએ સંભાવના વિતરણ એટલે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન શું છે યદચ્છ ચલ ઉપરથી નક્કી થશે પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન જે કંઈ પણ યદચ્છ ચલ બનાવીએ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ એને અનુરૂપ સંભાવના તો કે એક્સ વનની સંભાવના પી ઓફ એક્સ વન એક્સ ટુની સંભાવના પી ઓફ એક્સ ટુ એક્સ થ્રીની સંભાવના પી ઓફ એક્સ થ્રી અને એક્સ ની સંભાવના પી ઓફ એક્સ આ જે ટેબલ આપણે બનાવ્યું એ ટેબલને આપણે સંભાવના વિતરણ તરીકે ઓળખીશું તો એક ઉદાહરણ તરીકે સમજવા માટે પ્રયત્ન કરીએ કે બે સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બે સિક્કા છે એને એક સાથે ઉછાળવામાં આવે છે તો શું આવી શકે તો કે આમાં એચ આવે આમાં પણ એચ આવે પહેલામાં એચ આવે તો બીજામાં ટી આવે પહેલામાં ટી આવે તો બીજામાં એચ આવે અને છેલ્લી શક્યતા રે બંનેને ઉછાળો તો ટી આવે હવે આ જ ચારે ચાર ઘટના પાછી રિપીટ થાય તો આપણો જે એસ બનશે એ એસ બનશે એચ 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 ટી ટી એચ અને ટી ટી તો અહીંયા એચ આવવાની શક્યતા એટલે કે છાપ આવવાની શક્યતા કેટલી તો છાપ એટલે કે એચ આવવાની શક્યતા કાં એક પણમાં ન આવે કાં એક સિક્કાની અંદર આવે કાં બની શકે કે બંને સિક્કાની અંદર આવે તો અહીંયા છાપ આવવાની શક્યતા એક પણ નહીં એક વખત છાપ આવી શકે બે વખત વિદ્યાર્થી મિત્રો છાપ આવી શકે સમજવા માટે પ્રયત્ન કરજો ખૂબ સહેલું છે તો એક પણ વખત છાપ ન આવેની સંભાવના કેટલી તો કે અહીંયા ચાર ઘટના છે તો કુલ બનાવો ટોટલ ચાર એક પણ વખત છાપ ન આવે એવી કેટલી ઘટના છે એક તો અહીંયા લખીશું એકના છેદમાં ચાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે એકના છેદમાં ચાર એક વખત છાપ આવે એવી કેટલી ઘટનાઓ છે તો કે એક વખત આ એક અને આ બે એટલે શક્ય બનાવો બે કુલ બનાવો ચાર બેના છેદમાં ચાર કરો તો તમને એકના છેદમાં બે મળે બીજું જોઈએ કે બે વખત આવે એવી શક્યતા કેટલી તો કે એક જ છેદમાં શક્ય કુલ બનાવો ચાર એટલે એકના છેદમાં ચાર અહીંયા સમજૂતી આપી છે તમે સમજૂતીને સમજી શકો છો કે ઝીરો વખત છાપ આવે એની સંભાવના એકના છેદમાં ચાર એક વખત છાપ આવે એની સંભાવના બેના છેદમાં ચાર પણ એના માટે પહેલા આપણે નિર્દેશ અવકાશ બનાવવું જરૂરી છે જેથી કરીને આપણને ખબર પડી જાય જેને આપણે સેમ્પલ સ્પેસ એસ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખીએ છીએ એટલે કે એચ 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 ટી ટી એચ અને ટી તો આ જે ચાર ઘટના થઈ એને નિર્દેશ અવકાશ કહેવાય એના ઉપરથી આપણે નક્કી કરીશું કે છાપ કેટલી વખત આવે તો કે એક પણ વખત ન આવે બની શકે કે સિક્કો ઉછાળીએ તો એક વખત છાપ આવે બની શકે કે બંને સિક્કામાં છાપ આવે જે આપણે આગળ સારી રીતે સમજા હવે સંભાવના ઘટત્વ વિધયની વ્યાખ્યા સમજવા માટે પ્રયત્ન કરીએ જે પરીક્ષામાં પૂછાઈ શકે એટલે કે જે તમારું યદચ્છચલ છે એને સંભાવના સાથે ગુણાકાર કરો તો એને ઈથી દર્શાવાય અને ઈ ઓફ એક્સાય લખાય સમસન એક્સ આઈ ઇન્ટુ પી ઓફ એક્સઆઈ આ સમજવા માટે પ્રયત્ન કરો છો વિદ્યાર્થી મિત્રો એને લખાય એક્સ વન પી ઓફ એક્સ વન વત્તા એક્સ ટુ પી ઓફ એક્સ ટુ વત્તા એક્સ થ્રી પી ઓફ એક્સ થ્રી આ બધાનો તમે જો સરવાળો કરો તો એ હંમેશા એક થાય વિદ્યાર્થી મિત્રો તો એને આપણે દર્શાવીશું એક્સનો મધ્યક એટલે કે મ્યુ વડે દર્શાવીશું આનો સિમ્બોલ છે મ્યુ એને મ્યુ વડે આપણે દર્શાવીશું તો અપેક્ષિત કિંમતોના ગુણધર્મો કયા કયા તો એ ગુણધર્મો લખેલા છે તમે જોઈ શકો છો કે કોઈપણ અચળ સંખ્યાની અપેક્ષિત કિંમત તે જ અચળ હોય છે એટલે કે ઈ ઓફ સી કરો તો તમને સી મળે ઈ ઓફ સી એક્સ કરો તો અચળ સંખ્યા બારે આવી જાય જે એક્સપેક્ટેશન હોય એ જ મળે અપેક્ષિત કિંમત એ એક્સ પ્લસ બી કરો તો અચળપદ આગળ ઇ ઓફ એક્સ પ્લસ બી લખી શકાય ઈ ઓફ એક્સ પ્લસ વાય કરો તો ઇ ઓફ એક્સ પ્લસ ઇ ઓફ વાય લખી શકાય ગુણાકાર કરો તો બંનેનો ગુણાકારની કિંમત ઇ ઓફ એક્સ વાયના કિંમત જેટલી આવે હવે મધ્યકમાંથી લીધેલા વિચલનોના અપેક્ષિત શૂન્ય કિંમત અપેક્ષિત શૂન્ય જેટલી થાય છે એટલે કે એક્સમાંથી તમે મધ્યકને બાદ કરી નાખો તો ઈ ઓફ એક્સ અને ઈ ઓફ મ્યુ આ સૂત્ર પ્રમાણે લખી શકાય અલગ અલગ પણ ઈઑફ એક્સ એટલે મ્યુ થાય અહીંયા પણ મ્યુ છે મ્યુમાંથી મ્યુ વાત કરો તો એની કિંમત હંમેશા શૂન્ય થાય જો વિધેય એફ ઓફ એક્સ એક્સનું વિધેય હોય તો ઈ એફ ઓફ એક્સ બરાબર એફ એક્સ અને પી ઓફ એક્સ નો સમયસન જે આપણે વ્યાખ્યાની અંદર જોયું એ જ વસ્તુ નિયમ સાત છે મધ્યક એટલે શું મધ્યક એટલે કે મીન મીન એટલે કે એક્સ બાર એક્સ બાર ને આપણે મધ્યક તરીકે દર્શાવીશું વિચરણ એટલે શું તો કહેવાય વિચરણ એટલે ઇંગ્લિશમાં એટલે એના માટે ઉપયોગ કરવામાં છે એને વેરિયન્સ તરીકે દર્શાવાય તો ઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર નો સ્કવેર બરાબર વી ઓફ એક્સ તરીકે વિદ્યાર્થી મિત્ર લખી શકાય તો આ એનું સૂત્ર છે જે આપણે યાદ રાખવાનું છે ઈ ઓફ એક્સઆઈ માઇનસ મ્યુ ધ હોલ સ્ક્વેર એનો વર્ગ અને મ્યુ એટલે એક્સ બાર છે તો એક્સઆઈ માઇનસ એક્સ બારનો વર્ગ કરો તો આપણને વિચરણની કિંમત મળે અને વી ઓફ એક્સ કરો સેપરેટ લખો તો એને આ રીતે લખી શકાય સહવિચરણ સહવિચરણને ઇંગ્લિશમાં કોવેરિયાન્સ કહેવાય કોવેરિયાન્સનું પણ બહુ સામાન્ય સૂત્ર છે કે એક્સ માઇનસ એક્સ બાર બે ચલો હોય આપણી અગર એક્સ અને વાય તો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અહીંયા એક્સ ઉપરથી એક્સ બાર મળે વાય ઉપરથી વાય બાર મળે પછી એક્સ માઇનસ એક્સ બાર શોધીએ વાય માઇનસ વાય બાર શોધીએ આ બંનેનું એક્સપેક્ટેશન એટલે કે ઈ એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કરીએ તો ઈ જે કિંમત છે એ કોવેરિયન્સ તરીકે ઓળખાય અથવા તો એને કોવેરિયન્સને સમયસર છેદમાં શક્ય કુલ બનાવો એનથી ભાગી નાખો એ પણ એનું સૂત્ર છે જ્યાં જે જરૂર પડે એ સૂત્ર પ્રમાણે એનો ઉપયોગ કરી શકાય કઈ રીતે આપણને દાખલો પૂછ્યો છે એ પ્રમાણે બે ચલના વિચરણ અને સહવિચરણના ગુણધર્મ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ગુણધર્મ કયા કયા તો અહીંયા જોઈએ કોઈ પણ ચલ કિંમતનું વિચરણ શૂન્ય થાય લે કે અચળ પદનું તમે વિચરણ શોધવા જાવ વેરિયાંસ તો ઝીરો મળે વી ઓફ એક્સ પ્લસ એ હોય તો એને વી ઓફ એક્સ પ્લસ ઝીરો લખાય એટલે કે વી ઓફ એક્સ મળે વી ઓફ એ એક્સ પ્લસ બી હોય તો એને આમ લખાય એનો વર્ગ વી ઓફ એક્સ વી એક્સ માઇનસ બી હોય તો ઈ પણ એનો વર્ગ વી ઓફ એક્સ થાય કારણ કે અચરની કિંમત તો ઝીરો થાય છે એટલે તમે અહીંયા વી ઓફ બી મેળવવા જશો તો તમને શૂન્ય મળશે વી ઓફ બી કરશો તો શૂન્ય મળશે અને એક્સ ફાય બંને સ્વતંત્ર ચલો હોય તો આ રીતે લખાય એ સ્ક્વેર વી ઓફ એક્સ પ્લસ બી સ્ક્વેર બી ઓફ વાય અને કોવેરિયન્સ ઓફ એ એક્સ બી હોય તો એ ને આગળ લઈ લો અને એક્સ અને વાયનો તમે કોવેરિયન્સ શોધી નાખો એટલે કોવેરિયન્સ ઓફ એક્સ એન્ડ વાય તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે દાખલાની અંદર આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીશું બાકીના ગુણધર્મો પણ અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ ખૂબ જ સહેલા છે કોવેરિયન્સ ઓફ એક્સ પ્લસ છે વાય પ્લસ બી કરો તો એક્સ વાય જેટલું જ થાય નિરપેક્ષ ચલો હોય ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ હોય તો કોવેરિયન્સ ઝીરો થાય સ્વતંત્ર ચલો હોય તો વીએક્સ પ્લસ વી વાય થાય જ્યારે સ્વતંત્ર ચલો હોય ત્યારે વી માઇનસ નિશાની હોય તો બાદ બાકી બેની અલગથી થાય એક્સ પ્લસ બી હોય આધારિત ચલો હોય ડિપેન્ડન્ટ છે આ અગિયાર અને બાર એ વસ્તુ ખાસ જોવાની આધારિત છે તો આ દ્વિપદીના પ્રમયનું જ સૂત્ર છે આપણે એમ લખતા એક્સ વત્તા વાયનો વર્ગ બરાબર એક્સ વર્ગ વધતા ટુ એક્સ વાય વધતા વાયનો વર્ગ એ જ રીતે છે એ સ્ક્વેર વી એક્સ ટુ એ કોવેરિયન્સ એક્સ વાય બી સ્ક્વેર વાય અને માઇનસ હોય તો મધ્યમ પદ માઇનસ બાકીના બે પદ પ્લસ આધારિત ચલો હોય ત્યારે આ રીતે પણ લખાય વી ઓફ એક્સ પ્લસ વાય હોય ખરી એ નથી અહીંયા એ અને બી છે એક્સના ગુણાંકમાં વાયના ગુણાંકમાં અહીંયા એક્સ પ્લસ વાય છે તો આમ લખાય વી એક્સ પ્લસ ટુ કોવેરિયન્સ એક્સ વાય વી ઓફ વાય માઇનસ હોય તો માઇનસ અને બંનેનો આધારિત ચલો હોય ત્યારે એની કિંમત એક્સ વાય માઇનસ સમયસન એક્સ સમયસન વાય તરીકે લખી શકાય હવે ઉદાહરણ નંબર એક સમજવા માટે પ્રયત્ન કરીએ કે ઉદાહરણ નંબર એક શું કે છે જે યાદક્ષી ચલ ઉપર જ આધારિત છે થોડું સમજીએ તો બહુ જ ઇઝી છે એક વ્યક્તિ અનબિનત પાસો ઉછાળે છે એટલે કે એક ડાય છે જે આપણે રમતગમતમાં એનો ઉપયોગ કરીએ છીએ સાપ સેડીમાં લ્યુડો ગેમમાં ઘણી બધી ગેમમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેની અંદર સેમ્પલ સ્પેસ આપણને એક બે ત્રણ ચાર પાંચ અને છ મળે છે તો આ એનો નિર્દેશ અવકાશ થયો હવે ગાણિત્ય અપેક્ષા શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો એક મળતા અંકો એક બે ત્રણ ચાર પાંચ છ છે તો સંભાવના કેટલી હોઈ શકે તો એક આવે એની સંભાવના કેટલી તો વિદ્યાર્થી મિત્રો એક આવે એની સંભાવના કુલ બનાવો છ એક આવે એક વખત તો એકના છેદમાં છ જે આપણે સંભાવનામાં સમજ્યા છીએ તો એકના છેદમાં છ બે આવે એની સંભાવના મળતા અંકોની સંભાવના એકસાયનું પી ઓફ એક્સાઈ સાથે ગુણાકાર એટલે કે અહીંયા એક્સઆઈ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને અહીંયા એની સંભાવના છે તો ત્રણ આવવાની સંભાવના એકના છેદમાં છો ચારની સંભાવના એકના છેદમાં છો હવે આ બંનેનો ગુણાકાર કરો તો બે ના છેદમાં છો આ બંનેનો ગુણાકાર કરો તો ત્રણના છેદમાં છ અને આ બંનેનો ગુણાકાર કરો તો ચારના છેદમાં છ એ જ રીતે આ બંનેનો ગુણાકાર કરો તો પાંચના છેદમાં છ અને આ બંનેનો ગુણાકાર કરો તો છના છેદમાં છો હવે સૂત્ર તો આપણું અહીંયા છે જ બધાનો સરવાળો આ બધાનો સરવાળો કરો એટલે એકવીસના છેદમાં છ આવશે એકવીસના છેદમાં છ એટલે ત્રણ પોઈન્ટ પાંચ જે આપણું યાદેશી ચલની સંભાવનાનો જવાબ થશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જવાબ ઝીરો અને એકની વચ્ચે આવે નહી સંભાવના ઝીરો અને એકની વચ્ચે આવે પણ યાદદેશી ચલની કિંમત છે એ તો કયા રીતનો દાખલો છે એના ઉપર આધારિત છે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે હવે વિદ્યાર્થી મિત્રો હમણાં જોયું બે સિક્કાને એક સાથે ઉછાળવાના એચ 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 ટી ટી એચ ટી ટી તો એમાં લખ્યું છે કે છાપની સંખ્યાની ગાણિત્ય અપેક્ષા શોધો તો છાપ એટલે કે હેડ કેટલી વાર આવી શકે તો કે એક પણ વાર ન આવે બંને સિક્કામાંથી એક વખત આવે બે વખત આવે એક પણ વખત ન આવે એની સંભાવના એકના છેદમાં ચાર એક વખત આવે એની સંભાવના બેના છેદમાં ચાર અને બંને વખત આવે એની સંભાવના અહીંયા તમે જુઓ છો એક જ વાર છે કે જેમાં બંને વખત એચેચ આવે છે તો એકના છેદમાં ચાર તો અહીંયા લખ્યું છે એકના છેદમાં ચાર એકના છેદમાં બે એકના છેદમાં ચાર ઝીરો એક બે હવે આ બંનેનો ગુણાકાર કરતા જાઓ આનો આની સાથે ગુણાકાર એકનો એકના છેદમાં બે સાથે ગુણાકાર બેનો એકના છેદમાં ચાર સાથે ગુણાકાર તો આપણને જવાબ છે એ એક મળશે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ઉદાહરણ જોઈએ બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો પ્રત્યેક છાપ માટે જો અહીંયા નવી વસ્તુ છાપ માટે નવ રૂપિયા મળે છે જ્યારે પ્રત્યેક કાંટા માટે બાર રૂપિયા મળે છે બાર રૂપિયા ગુમાવવા પડે છે જો છાપ આવશે એજ આવશે તો નવ રૂપિયા પ્લસ થશે અને જો ટેલ આવશે તો બાર રૂપિયા ગુમાવવા પડશે તો રકમની અપેક્ષિત કિંમત શોધો રકમની અપેક્ષિત કિંમત તો અહીંયા જુઓ કાંટો આવે છે તો માઇનસ બાર થાય છે છાપ આવે છે તો પ્લસ નવ થાય છે મળતી રકમ એની સંભાવના અને બંનેનો ગુણાકાર તો જોઈએ તો આપણે સેમ્પલ સ્પેસ બનાવીએ તો એચ 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 ટી ટી એચ ટી તો છાપ કેટલી વખત આવે કાંટો બે વખત આવે એક વખત આવે અને એક પણ વખત ન આવે જો બે વખત આવે છે કાંટો તો અહીંયા લખ્યું છે છાપ માટે નવ રૂપિયા મળે છે અને કાંટા માટે બાર રૂપિયા ગુમાવવા પડે છે હવે બે વખત કાંટો આવે અને બે વખત ઉછાળવા હું તો છાપ તો ઝીરો જ હોય તો મળતી રકમ કેટલી તો કે ઓછા બાર ઓછા બાર બે વખત દેવાના એટલે બાર બાર રૂપિયા તમારે દેવાના છે તો તમારા કુલ કિંમતમાંથી ઓછા ચોવીસ નીકળી જાય તો લખ્યું છે ઓછા ચોવીસ વિદ્યાર્થી મિત્રો એક વખત કાંટો આવે એક વખત કાંટો આવે એટલે લખ્યું છે તો તો એક 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 વખત 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 કાંટો કાંટો આવે આવે એનો મતલબ શું થયો છે એ છાપ આવે તો અહીંયા જુઓ જો છાપ આવે તો નવ રૂપિયા મળે છે એક વખત કાંટો આવે તો બાર રૂપિયા મળે છે તોય પણ એવું થયું વિદ્યાર્થી મિત્રો મળે છે નવ ગુમાવાના બાર છે તો કેટલાની હજી નુકસાની છે ઓછા ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓછા ત્રણ છે એ લખ્યું છે હવે એક પણ વખત કાંટો નથી આવતો બેય વખત છાપ આવે છે તો વિદ્યાર્થી મિત્રો બેય વખત છાપ આવે તો અઢાર રૂપિયા મળે છે તો મળતી રકમ કેટલી છે અઢાર અને એની સંભાવના કેટલી તો કે એકના છેદમાં ચાર આ બંનેનો ગુણાકાર તમે કરો અને કિંમત અહીંયા મૂકશો અને લસ્સા લેશો તો તમને જવાબ મળશે ઓછા ત્રણ એટલે કે અપેક્ષિત કિંમત છે એ ઓછા ત્રણ એટલે કે હજુ પણ રૂપિયાની નુકસાની ભોગવવી પડે છે હવે અલગ પ્રકારનો દાખલો કે ઝીરો એક અપેક્ષિત કિંમત શોધો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સંભાવના આપી નથી એક માટે કેટલી હોય અને અહીંયા પણ સંભાવના આપી નથી કેટલી હોય તો શું હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સંભાવના બધા જ શક્ય સંભાવનાનો સરવાળો કરો એ હંમેશા કેટલો થાય એક જેટલો થાય તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો જુઓ તમે જવાબ કઈ રીતે સમજીએ છીએ ઝીરો વન ટુ આપ્યું છે પી ઓફ એક્સાઇપ આપ્યું છે અહીંયા બંનેનો ગુણાકાર કરી નાખ્યો હવે સંભાવના વિતરણ માટે દરેક સંભાવનાનો સરવાળો કેટલો થાય એક તો આ બધી જ સંભાવના જે છે બધી જ સંભાવનાનો સરવાળો કરો તો સરવાળો મૂક્યો તો પીની કિંમત મળી સાતના છેદમાં આઠ એટલે એકના છેદમાં ચાર હવે એકના છેદમાં ચાર કિંમત મળી તો અહીંયા તમે અપેક્ષિત કિંમતની અંદર એ સૂત્રને મૂકી દો તો xi અને પી ઓફ એક્સઆઈનો ગુણાકાર કરો તો છેલ્લે આપણને આ મળે છે તો આની અંદર પી બરાબર કેટલા મૂકીએ એકના છેદમાં ચાર અહીંયા જ છે વિદ્યાર્થી મિત્રો આ રહ્યું

થોડો સમજવા માટે પ્રયત્ન કરીએ કે પાંચમા દાખલાની અંદર આપણે કેની કિંમત શોધવાની છે અને સંભાવના વિતરણ મેળવવાનું છે કે મળે એ આમાં મૂકી દો એટલે સંભાવના વિતરણ મળી જાય તો નીચેનો સરવાળો એક થાય સંભાવનાનો બધાનો સરવાળો કરો તો એક સાદરૂપ આપો તો બે અવયવ પડશે કે વધતા એક એક અવયવ પડશે કે વધતા એક અને બીજો અવયવ પડશે છ કે ઓછા એક એના બરાબર શૂન્ય છે તો કે વત્તા એક બરાબર ઝીરો અને છ કે ઓછા એક બરાબર ઝીરો તો આમાં કેની કિંમત મળશે ઓછા એક અને આમાં કેની કિંમત મળશે એકના છેદમાં છ તો ઋણ કિંમત તો ક્યારેય માઇનસ વન તો હોઈ ન શકે કારણ કે સંભાવનાની કિંમત છે ઝીરો અને એકની વચ્ચે હોય તો ઓછા એક તો આવવાનું નથી તો કે બરાબર હોઈ શકે એકના છેદમાં છ તો જ્યાં વિદ્યાર્થી મિત્રો કે દેખાય છે ત્યાં બધે એકના છેદમાં તમે છ મૂકી દો તો અહીંયા એકના છેદમાં છ મૂકશો એટલે આ સંભાવનાનું કોષ્ટક બની ગયું અને એ સંભાવનાના કોષ્ટક જે આપણે અહીંયા સંભાવના વિતરણ મેળવવાનું હતું જે આપણે અહીંયા સારી રીતે મેળવી લીધું વિદ્યાર્થી મિત્રો હવે છઠ્ઠો દાખલો પણ એવો જ છે કે એક્સનો મધ્યક અને વિચરણ શોધો તો આનું પણ આપણે મધ્યક શોધવાનું છે અને વિચરણ શોધવાનું છે એની પહેલાં પણ એક મધ્યક અને વિચરણનો દાખલો સાતમો છે એ જોઈ લઈએ કે જેની અંદર એક્સ અને સંભાવના આપણને આપી છે ઈ ઓફ એક્સ વન જે આપણે ગુણધર્મ યાદેશીક ચલના જોયા એનો ઉપયોગ કરવાનો છે તો જે ગુણધર્મ આપણે જોયા હતા એની અંદર એ ગુણધર્મમાં જ્યારે આવું પદ હતું ઈ ઓફ એ એક્સ પ્લસ બી તો આપણે આવું લખતા હતા એ ઈ ઓફ એક્સ તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એના જેવું છે અને વી ઓ એ એક્સ પ્લસ બી તો આનું સૂત્ર સાધું હતું એ સ્ક્વેર વી ઓફ એક્સ અને અહીંયા કિંમત શું હતી શૂન્ય હતી તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો ચેક કરીએ કે આપણને એ જ રીતે કિંમત મળે છે કે કેમ તો જોઈએ એક્સઆઈ પી ઓફ એક્સઆઈ બેનો ગુણાકાર અહીંયા એનો વર્ગ એનો ગુણાકાર તો e ઓફ એક્સ વન એક્સ પ્લસ વન શોધવાનું છે તો e ઓફ એક્સ પ્લસ ઇ ઓફ વન તો e ઓફ એક્સ પહેલાં મેળવવું પડે તો ઇ ઓફ એક્સ યુ આ બધાનો સરવાળો કરો ઇ ઓફ એક્સનો કિંમત થાય આનો સરવાળો એટલે ઈ મળશે ઓછા છના છેદમાં આઠ એટલે ઓછા ઝીરો પોઈન્ટ પિંચોતેર

નું સૂત્ર છે ઇ ઓફ નો સ્ક્વેર સમેશન અને સમયસન નો હોલ સ્ક્વેર આ બે વસ્તુ જુદી છે વિદ્યાર્થી મિત્રો તમે દેરખીને જોજો અહીંયા એક્સ આઈનો વર્ગ છે અને અહીંયા આખો જે સમેશન મળે જવાબ એનો વર્ગ છે બે વસ્તુ અહીંયા જુદી છે તો અહીંયા તમે જુઓ છો આપણે આ કોષ્ટક તો મેળવેલું જ છે એના ઉપરથી ત્રણ પોઈન્ટ જીરો પંચોતેર મળ્યું અને એ કિંમતને તમે જો અહીંયા મૂકી દો તો આપણને વી ઓફ એક્સ મળશે બે પોઈન્ટ પાંચ એકસો ને પચીસ તો આ રીતે તમે દાખલાને ઉકેલી શકો તો છઠ્ઠો દાખલો શોધી શકો હવે એક ડબ્બામાં ઉદાહરણ નંબર આઠ જોઈએ એક ડબ્બામાં છ બલ્બ છે તેમાંથી ત્રણ બલ્બ ખામીવાળા છે સમજજો વિદ્યાર્થી મિત્રો આ એક ડબ્બો છે એમાં છ બલ્બ છે છ માંથી કઈક બલ્બ છે છે રેગ્યુલર તો યાદેશીક રીતે ત્રણ બલ્બ લેવામાં આવે તો ખામીવાળા બલ્બની અપેક્ષિત કિંમત શોધો આપણે ઈ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો એનસીઆર નું સૂત્ર આપણે સંભાવનામાં જોયું જ છે તો સાનુકૂળ બનાવો એમ નીચે એન તો વિદ્યાર્થી મિત્રો ચેક કરતા જાય ખામી વગરના બલ્બ ત્રણ સિલેક્ટ કરીએ ત્રણ તો બની શું શકે તો કે ત્રણે ત્રણ ખામીવાળા નીકળે ત્રણ ઉપાડો તો ત્રણમાંથી બે ખામીવાળા હોઈ શકે વિદ્યાર્થી મિત્ર બની શકે કે એક ખામીવાળો હોય અને બની શકે કે ત્રણમાંથી એક પણ બલ્બ છે એ ખામીવાળો ના હોય તો અહીંયા લખ્યું છે ત્રણ બે એક અને શૂન્ય ખામીવાળા બલ્બ ત્રણ છે તો વાળા એક પણ ન હોય ખામી વગરના બે છે તો ખામીવાળો એક હોય કારણ કે ટોટલ ત્રણ બલ્બ ઉપાડીએ છીએ એક ખામી વગરનો હોય તો બે ખામીવાળા હોય એક પણ ખામી વગરનો ન હોય તો ત્રણ ખામીવાળા હોય હવે એની સંભાવના કઈ રીતે થાય તો એની સંભાવના અહીંયા આવી છે એકના છેદમાં વીસ એકના છેદમાં વીસ એટલે ટોટલ કેટલા બલ્બ છે છ એટલે છ બલ્બમાંથી તમારે ત્રણ બલ્બ સિલેક્ટ કરવાના છે એટલે સૂત્ર આવશે એન સી આર જ્યાં એન છ છે આર ત્રણ છે તો તમે મૂકો છ ફેક્ટોરિયલ છેદમાં ત્રણ ફેક્ટોરિયલ છ માઇનસ ત્રણ ફેક્ટોરિયલ એટલે કે છ ફેક્ટોરિયલ એના નીચે ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ તો છ ફેક્ટોરિયલ એટલે છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ છેદમાં ત્રણ ફેક્ટોરિયલ એને ગુણ્યા ત્રણ ફેક્ટોરિયલ એ ત્રણ ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ નીકળી ગયા ત્રણ ફેક્ટોરિયલ એટલે છ છ નીકળી ગયા પાંચ ગુણ્યા ચાર એટલે કેટલું થયું વીસ તો એ લખ્યું છે વીસ તો એની સંભાવના થઈ ત્રણે ત્રણ બલ્બ ખામી વગરના આવે તો એવી શક્યતા એક જ હોય તો એકના છેદમાં વીસ લખ્યું છે તો એ જ રીતે નવના છેદમાં વીસ કઈ રીતે આવ્યું વિદ્યાર્થી મિત્રો તો એની ગણતરી પણ અહીંયા તમને આપી છે જોઈ જોઈ શકો છો બહુ સહેલું છે પણ ખાલી સમજીએ તો ખબર પડી જાય આ એકના છેદમાં વિશું કમા આવ્યું તો કે ત્રણે ત્રણ ખામી વગરવાળા બલ્બ સિલેક્ટ થયા તો ખામી વગરના ત્રણમાંથી એક પણ નહીં હોય આનું સાદરૂપ આવતો આપશો તો એક મળશે હવે બે ખામીવાળા એક ખામી વગરનું એટલે ત્રણમાંથી બે ખામીવાળા અને ત્રણમાંથી એક ખામી વગરનું અને છેદમાં ટોટલ છે વીસ તો તમે એની સાદુરૂપ આવશો તો મળશે નવના છેદમાં વીસ ત્રીજું બની શકે કે ત્રણમાંથી એક ખામીવાળો નીકળે તો ત્રણમાંથી બે ખામી વગરના હોય આ બંનેનો ગુણાકાર છેદમાં વીસ સાદુરૂપ આવશો તો નવના છેદમાં વીસ મળશે ત્રીજું કે બની શકે કે એક પણ ખામીવાળોનો હોય ત્રણમાંથી તો બની શકે કે ઓલા ત્રણે ત્રણ ખામી વગરના હોય અને છેદમાં વીસ તો એનો જવાબ પણ આવશે એકના છેદમાં વીસ તો આ સંભાવનાનું જે કોષ્ટક મળ્યું એ કોષ્ટકને તમે હવે સૂત્રની અંદર જો એની કિંમત તમે મૂકી દો તો એ કિંમત આપણને મળશે એક પોઈન્ટ પાંચ તો આ રીતે વિદ્યાર્થી મિત્ર આપણે દાખલાને જોયા તો ગાણિતીય અપેક્ષા એટલે કે ખામીવાળા બલ્બની અપેક્ષિત કિંમત શું એ જ રીતે બીજી કિંમતના આપણે દાખલાઓ જોયા કે સિક્કો ઉછાળીએ છીએ તો હેડ મળે છે તો આટલા રૂપિયા કમાય છે તેલ મળે છે તો આટલા રૂપિયાની નુકસાની છે તો જુગારની દ્રષ્ટિએ વિચાર કરો તો પ્રોબેબિલિટી સંભાવના ઉદ્ભવીપણે જુગારમાંથી ન જે આપણે આગળ સેમજાતા તો વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરની અંદર પણ આપણે આગળના દાખલાઓ જોઈશું અને ગાણિત અપેક્ષા વિચલન અને સહવિચરણ શું છે એના ઉદાહરણો નેક્સ્ટ લેક્ચરમાં સમજવા માટે પ્રયત્ન કરીશું તો આ સાથે આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ ધન્યવાદ स्वाचार्यः <Sýstup> पर